નમસ્કાર મિત્રો, હું બિપિન વાસાણી ફરી એક વખત નિહાલ એજ્યુકેશનમાં તમારું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય ઇંગ્લિશમાં એક પીડીએફ ફાઇલ જોવાની છે, જે ઇન્ટરેક્ટિવ પીડીએફ ફાઇલ છે, જેની અંદર યુનિટ 1માં તમામ સ્પેલિંગ છે તેનો ગુજરાતી અર્થ, જે સ્પેલિંગ છે તેનો ઇંગ્લિશ અર્થ, શોર્ટ ક્વેશ્ચન આન્સર્સ, લોંગ ક્વેશ્ચન આન્સર્સ, શોર્ટ નોટ્સ, સ્ટોરી નેરેશનનો વિડીયો અને ઓનલાઈન ક્વિઝ, આ બધું માત્ર તમે જે તે બુક છે તેઓની ઉપર ટચ કરવાથી તે શરૂ થઈ જાય છે. તો ચાલો આપણે જોઈએ. જો તમારે સ્પેલિંગનો અર્થ જાણવો હોય તો લાલ કલરના જે અહીંયા તમને અક્ષર આપેલા છે, જે સ્પેલિંગ આપેલો છે, તેની ઉપર તમે ક્લિક કરશો એટલે જે તે સ્પેલિંગનો તમને અર્થ ખબર પડશે તેના ઇંગ્લિશ અર્થ સાથે. જેમ કે અહીંયા આપેલું છે ફોર 25 યર્સ, પછી અહીંયા રેસિડેન્ટ આપેલું છે, તેની ઉપર તમે ક્લિક કરશો એટલે થોડી પ્રોસેસ થઈ અને જે છે એક ઇમેજ ખુલશે. અહીંયા તમે જોઈ શકો છો ઇમેજમાં રેસિડેન્ટ એટલે રહેવાસી, એનો અર્થ આપેલો છે અ પર્સન રેસિડિંગ ઇન અ પર્ટિક્યુલર પ્લેસ. તો આવી રીતે તમને એનો અર્થ ખબર પડશે. આવી જ રીતે બીજો એક શબ્દ છે, માનો કે અહીંયા ડિમાન્ડ આપણે આપેલું છે, ડિમાન્ડ જોઈએ. ડિમાન્ડનો અર્થ થાય છે માંગણી અને એનો અંગ્રેજી અર્થ થાય છે અ સ્ટ્રોંગ નીડ. તો પાઠના આધારે અહીંયા ડિમાન્ડ એટલે આપણે માંગણી આવો અર્થ લઈ શકીએ છીએ. આવી રીતે આ ફાઇલમાં સ્પેલિંગનો ગુજરાતી અર્થ અને અંગ્રેજી અર્થ આપેલો છે. પછી જે ફકરો પૂર્ણ થતો હશે ત્યાં ફકરામાં જે પણ પ્રશ્ન હશે એ પ્રશ્ન કેવી રીતે પૂછાય, તેના જવાબ કેવી રીતે આવે તે તમારે જોવું હોય તો બાજુમાં અહીંયા લખેલું છે ક્લિક હિયર, એની ઉપર તમે ક્લિક કરશો એટલે થોડી વાર પ્રોસેસ બાદ તમને એના પ્રશ્ન જવાબ કેવી રીતે પૂછાય છે, કયો ફેરફાર કરવો, બધું તમે બહુ સરળતાથી સમજી શકો એટલા માટે આપેલું છે. જેમ કે અહીંયા આપેલું છે ફોર વોટ ડીડ ધ રેસિડેન્ટ ઓફ ધ તાજનગર લોબી એન્ડ હાઉ લોંગ. તો અહીંયા સૌથી પહેલા આવું આપેલું છે વોટ, એટલે અહીંયા વસ્તુ તરીકે તમારે જવાબ આપવો પડશે. પછી ડીડથી પ્રશ્ન પૂછેલો છે એટલે જે લોબી છે એનું ભૂતકાળ કરવું પડશે, લોબી ડ. અહીંયા વોટની જગ્યાએ તમારે રેલવે સ્ટેશન મૂકવાનું છે. તો આવી રીતે થશે ધ રેસિડેન્ટ ઓફ તાજનગર લોબીડ ફોર અ રેલવે સ્ટેશન ઇન ધર વિલેજ ફોર, અને અહીંયા આપેલું છે હાવ લોંગ, તો એના માટે આવશે 25 યર્સ. આવી રીતે આ બધા જે પ્રશ્ન છે એના તમે ખૂબ જ સરળતાથી નિયમ સાથે પ્રશ્ન જવાબમાં કેવી રીતે કેટલો ફેરફાર કરવો તે આ ફાઇલમાં તમે સમજી શકશો. હાલ અહીંયા નમૂના માટે 3 પ્રશ્ન લીધેલા છે. આ એક ફકરાની વાત થઈ. આવી જ રીતે બીજા ફકરામાં તમે જોઈ શકશો તેના સ્પેલિંગ છે, તેના પ્રશ્ન જવાબ છે, કયા પ્રકારે હોઈ શકે છે આપણે જોઈએ. ક્લિક કરશો એટલે આવી રીતના છે તે પ્રશ્ન અને તેનો જવાબ બંને ઓપન થઈ જશે. તમને સમજવામાં સરળતા રહે એટલે ઘણા બધા ફેરફાર સાથે અહીંયા સમજાવેલું છે કેવી રીતે કેટલો ફેરફાર કરી અને પ્રશ્ન જવાબ લખવો. એવી જ રીતે જે આખો એક યુનિટ 1 છે એના જુદા જુદા 3 ભાગ પડે છે, તેમાંથી એક ભાગની આવી રીતે ફાઇલ બનાવેલી છે, બાકીનું હજી વર્ક ચાલુ છે. આવી જ રીતે ત્રીજો પેરેગ્રાફ છે. હવે અહીંયા આપેલું છે આ જે એક ભાગ છે અગેન્સ્ટ ધ ઓડ, એનો એક ભાગ છે, એને આપણે શોર્ટ નોટ જોવી હોય તો કેવી રીતે તમને મળશે. તો અહીંયા લખેલું છે યુનિટ 1 પાર્ટ 1 શોર્ટ નોટ માટે અહીં ક્લિક કરવાનું છે, એની ઉપર તમે ક્લિક કરશો
એટલે ડાયરેક્ટ પેલા શોર્ટ નોટના જે મુદ્દા છે એ મુદ્દા ખુલશે, અને ત્યારબાદ જે શોર્ટ નોટ છે કેવી રીતે લખાય છે તે આખી આખી શોર્ટ નોટ તમે જોઈ શકશો. આવી રીતે આખી આખી શોર્ટ નોટ આપેલી છે. ત્યારબાદ નીચે આપેલું છે યુનિટ વન માટે પાર્ટ વન, આ જે ભાગ છે તેને વિડીયો તમારે જોવો હોય એટલે વિડીયો સ્વરૂપે તમારે જોવું હોય તો તમે અહીંયા ક્લિક કરશો એટલે તમને એ વિડીયો જોવા મળશે. અહીંયા તમે પાર્ટ વન છે તેનો આખે આખો વિડીયો જોઈ શકશો જે સ્ટોરી નેરેશન સ્વરૂપે હશે. આખે આખો વિડીયો છે તે અહીંયા સ્ટોરી નેરેશન સ્વરૂપે લીધેલો છે. અને ત્યાર અંત ભાગમાં આખે આખો ભાગ પૂરો થઈ જાય પછી તમારે જેટલું સમજાચો તેનું તમારે મૂલ્યાંકન કરવું હોય તો જેટલો ભાગ છે તેની એક ક્વિઝ બનાવેલી છે જે ઓનલાઈન ક્વિઝ છે H5P માં છે. અહીંયા તમે ક્લિક કરશો એટલે તમને જે ઓનલાઈન ક્વિઝ છે તે જોવા મળશે. તમે અહીંયા જોઈ શકો છો અહીંયા ઓનલાઈન ક્વિઝ પણ તમે આપી શકશો. તો આવી રીતે મિત્રો આ જે ફાઇલ છે તેમાં સ્પેલિંગથી શરૂ કરી અને છેક અંત ભાગ સુધી ઓનલાઈન ક્વિઝ સુધી એટલે કે મૂલ્યાંકન સુધીનું સંપૂર્ણ માહિતી આપેલી છે. આ ફાઇલ તમારે ડાઉનલોડ કરવી હોય તો નીચે એનું ડિસ્ક્રિપ્શન આપેલું છે, એટલે કે ડિસ્ક્રિપ્શનમાં એની જે લિંક છે તે આપેલી છે, ત્યાંથી તમે આ ફાઇલ ડાઉનલોડ કરી શકશો. વધારે જો આપ તમે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માગતા હો તો આ નંબર છે 70 43 86 11 39, તેની ઉપર જોઈન ગ્રુપ ધોરણ 10 ઇંગ્લિશ આવું લખી અને મેસેજ કરશો તો તમને ગ્રુપમાં પણ જોડી દેવામાં આવશે. આભાર.